નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ 9 ના અભ્યાસમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લેણ દેણની તુલાનો ખ્યાલ. હવે વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપાર જે આપણે થાય છે, આંતરિક વેપાર જે આપણે થાય છે એની આપણે આગળ વાત કરી હતી, એમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં લેણ દેણની તુલાનો ખ્યાલ અત્યંત મહત્વનો છે. લેણ અને દેણ આ તુલા છે ભાઈ. તુલા એટલે આપણે કોઈ પણ વસ્તુ છે એને તોડવા માટે આપણે તુલા હોય છે ને, ત્રાજમુ કહીએ એને આપણે. તો આ જે તુલા છે એ હકીકતમાં શું છે? લેણ અને દેણ. વિદેશોની સાથે આપણે કેટલી લેણ અને દેણ કરીએ છીએ એનો હિસાબ છે એમાં. અને આ લેણ દેણની તુલાનો ખ્યાલ પરીક્ષા માટે પણ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સાંભળજો, એટલે તમને ખ્યાલ આવશે અને તમે સરળતાથી શીખી જશો. હવે પહેલા તો આપણે લેણ દેણની તુલા એટલે શું એ વસ્તુ સમજી લઈએ. તો કે વર્ષ દરમિયાન, એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય, વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક એટલે કે અદ્રશ્ય, વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક અદ્રશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણ દેણની તુલા. હવે હું તમને સમજાવું છું આ વ્યાખ્યા શું કહેવા માંગે છે. આ એક વર્ષની અંદર, વર્ષ દરમિયાન એટલે એક વર્ષમાં દેશની અંદર ભૌતિક એટલે કે વસ્તુઓ જે દ્રશ્ય સ્વરૂપની હોય, એ માની લો કે આ વસ્તુ છે, બુક છે, ટેબલ છે, ખુરશી છે, મશીનરી છે, યંત્રો છે, મોબાઈલ છે, આ બધું શું છે? દ્રશ્ય સ્વરૂપની વસ્તુ. આ દ્રશ્ય સ્વરૂપની વસ્તુ અને અભૌતિક એટલે કે અદ્રશ્ય સ્વરૂપની વસ્તુ, સેવાઓ છે, માની લો કે વાહન વ્યવહાર છે, જહાજ છે, હવાઈ વ્યવહાર છે, પછી બહારના કોઈ નિષ્ણાંતો આપણે અહીંયા દેશની અંદર સેવા આપવા આવે એ છે, પછી બહારના લોકો આપણે અહીંયા દેશમાં ફરવા આવે એ છે, આપણા દેશના લોકો બહાર ફરવા જાય ને ખર્ચ કરે એની આવક બને એ છે, આ બધું જે છે એ અદ્રશ્ય કે અભૌતિક છે. આ દ્રશ્ય અને અદ્રશ્ય એટલે કે ભૌતિક અને અભૌતિક આ બંને વસ્તુઓ અને સેવાઓ ટૂંકમાં આ બંનેનું એક વર્ષનું આયાત નિકાસનું મૂલ્ય કેટલું છે એનું જે હિસાબી સરવૈયું છે એટલે કે એનો હિસાબ છે એને શું કહેવાય? લેણ દેણની તુલા. લેણ દેણની તુલાની અંદર બે બાજુ હોય છે, એક જમા બાજુ હોય અને એક ઉધાર બાજુ હોય. જો જે વિદેશમાંથી મળતી આવક જે છે એ ક્યાં નોંધવામાં આવે? જમા બાજુની અંદર લેવામાં આવે કે નોંધવામાં આવે. અને વિદેશોને આપણે જે ચૂકવણી કરવી પડે એ ક્યાં નોંધાય? ઉધાર બાજુએ નોંધાય કે ઉધાર બાજુએ નોંધવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ તમે સમજી ગયા હશો. હવે આપણે લેણદેણની તુલાના પ્રકારો વિશે વાત કરીએ. જુઓ, લેણદેણની તુલાના મુખ્ય બે પ્રકારો છે, સમતોલ અને અસમતોલ. હવે સમતોલ લેણદેણની તુલા ક્યારે કહેવાય? જ્યારે જમા બાજુ અને ઉધાર બાજુ બેનો સરવાળો સરખો હોય તો એને કહેવાય સમતોલ. માની લો કે 500 અબજ રૂપિયાની આપણી આયાત છે અને 500 અબજની નિકાસ છે, બે સરખું, ટૂંકમાં બે સરખું હોય એને કેવી કહેવાય? સમતોલ. બરાબર. પણ જમા બાજુ કરતા ઉધાર બાજુ વધારે હોય તો એને શું કહેવાય? કુરાંતવાળી લેણ દેણની તુલા. અને ઉધાર બાજુ એ જમા બાજુ કરતા મોટી હોય અથવા તો જમા બાજુ છે એ ઉધાર બાજુ કરતા ઓછી હોય તો એ ખાધવાળી લેણ દેણની તુલા કહેવાય. વિદ્યાર્થી મિત્રો સમજી ગયા, સમતોલ અને અસમતોલ. પછી સમતોલ, પુરાંતવાળી અને ખાધવાળી. જો જમા બાજુ વધુ પુરાંતવાળી, જો ખાધ બાજુ સોરી જો ઉધાર બાજુ વધુ તો ખાધવાળી. સમજાઈ ગયું? હવે એના પછી આપણે આગળ વધીએ લેણ દેણની તુલાની અંદર ખાતાઓ. તો મુખ્ય બે ખાતા હોય લેણ દેણની તુલામાં, ચાલુ ખાતું હોય અને મૂડી ખાતું. ચાલુ ખાતાની અંદર પણ બે પ્રકારની હોય, બે પ્રકારના વિભાગ હોય. એટલે પહેલું એમાં એવું છે કે જે ભૌતિક વસ્તુઓ છે એની આયાત નિકાસના વેપારનું મૂલ્ય છે એ, અને એની અંદર એ બે હોય પાછા, ભૌતિકની અંદર આવક બાજુ, આવક બરાબર અને ખર્ચ. તો આવકની અંદર જમા જે થાય એ આવક અને ખર્ચ ઉધાર બાજુ, બરાબર. અને ભૌતિક વસ્તુઓ આમાં વેપાર તુલા પણ આવે છે. આ ભૌતિક વસ્તુઓનું વેપારનું મૂલ્ય દર્શાવતું સરવૈયું છે એ બરાબર યાદ રાખી લેજો. વેપાર તુલા એટલે શું? પરીક્ષામાં તમારો પણ પૂછાઈ શકે.
હવે વર્ષ દરમિયાન દેશની ભૌતિક બરાબર સમજો એટલે કે દ્રશ્ય વસ્તુઓના વસ્તુઓનું આયાત નિકાસનો હિસાબ દર્શાવતું સર્વૈયું એટલે વેપાર તુલા ટૂંકમાં એમાં એક વર્ષની ભૌતિક વસ્તુઓ સમાવેશ કરવામાં આવે એટલે વેપાર તુલા હંમેશા લેણદેણની તુલાની અંદર સમાઈ જતી હોય છે બરાબર કારણ કે એ માત્ર ભૌતિક દર્શાવે લેણદેણની તુલામાં ભૌતિક અને અભૌતિક બંને આવે સમજાય કે વિદ્યાર્થી મિત્રો તો વર્ષ દરમિયાન ભૌતિક જે આવે છે એ વેપાર તુલા છે હવે બીજી બાજુ અભૌતિક અથવા તો સેવાઓના વેપારનું મૂલ્ય નોંધવામાં આવે એની અંદર બે વિભાગ હોય એક આવક બાજુ છે એ આવક છે એ જમા બાજુ એ નોંધવામાં આવે અને ખર્ચ છે એ ઉધાર બાજુ એ નોંધવામાં આવે અને આ બંનેનો જે સંયુક્ત સરવાળો છે એને શું કહેવાય ચાલુ ખાતાની તુલા જુઓ મેં તમને કીધું લેણદેણની તુલામાં બે ખાતા હોય ચાલુ ખાતું મૂડી ખાતું ચાલુ ખાતાની અંદર બે હોય અભૌતિક ભૌતિક ભૌતિક અભૌતિક ભૌતિક ને અભૌતિકમાં બે માં પાછા બે જમા અને ઉધાર અથવા તો આવક અને ખર્ચ અને બે નો સરવાળો એટલે ચાલુ ખાતાની તુલા બરાબર એના પછી આવે મૂડી ખાતું હવે આ ખાતાની અંદર એકબીજા દેશના મૂડી વ્યવહારો જે છે ખાસ કરીને શેર છે બોન્ડ છે સોનું છે મૂડી છે પછી કોઈ ધિરાણ કર્યું હોય કોઈ મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય સ્થાયી એની નોંધ કરવામાં આવે છે એટલે ચાલુ ખાતું વત્તા મૂડી ખાતું બરાબર લેણદેણની તુલા વિદ્યાર્થી મિત્રો આ સમજી ગયા તમે હવે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો વિશે વાત કરીએ આપણે હવે દેશની અંદર આયાત થાય નિકાસ થાય મૂડીની હેરફેર થતી હોય એટલે કે યંત્રો ને એકબીજા દેશની અંદર કેટલી બધી આવક જવક થતી હોય સાધનની હેરફેર મૂડી રોકાણ કરવામાં આવતું હોય ધિરાણ આપતા હોય માની લો કે આપણે વિદેશી સહાય મળે ખબર છે ને તમને બધાને આપણો દેશ બીજા કોઈ નાના એવા દેશ મ્યાનમાર બર્મા જેવા દેશને સહાય આપે તો આ બધી બાબતો છે એ આયાત અને નિકાસને અસર કરતા પરિબળો છે અને જ્યારે આ પરિબળોને કારણે આજે લેણદેણની તુલાની અંદર પુરાંત અથવા ખાધ છે એ આવે ત્યારે એ પરિબળોનો અભ્યાસ કરવો આપણે આવશ્યક બની જાય છે અને આ પરિબળો છે દેશના આર્થિક વિકાસની કક્ષા કે સ્તર ઉપર પણ ખૂબ જ અસરકારક હોય છે એને કારણે એ પરિબળો કયા છે આપણે જાણી લઈએ એક તો ઊંડિયામણનો દર જેના વિશે આપણે આગળ અભ્યાસ કરશું પછી વેપાર થતી વસ્તુઓ વસ્તુની પોતાના દેશમાંથી વિદેશો પોતાના દેશ માંથી વિદેશમાં જે કિંમત છે એ પછી વેપાર થતી વસ્તુઓ ની વિવિધતા અને ગુણવત્તા કેવી છે એને આધારે આયાત નિકાસ વધારે થાય પછી અનિવાર્ય આયાતો કેટલીક કરવી જ પડે માની લો કે આ એમઆરઆઈ મશીન છે સીટી સ્કેનનું મશીન છે આપણો દેશ નથી બનાવતો પણ આપણે લઈ આવવું પડે કેમ કે એને લઈ આવીએ તો શું થાય તો કે તો દેશના લોકોના આરોગ્યની જે સમસ્યા છે એમાં વધારો થાય એટલે આવી અનિવાર્ય આયાતો કેટલીક આયાતો અનિવાર્ય જ હોય છે જે કરવી જ પડે છે પછી દેશના આર્થિક વિકાસનું સ્તર કેવું છે એ પછી વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો કે નિયમો કેવા છે આ બધી જ બાબતો છે એ ઊંડિયામણ સોરી ભાઈ લેણદેણની તુલાને અસર કરતા પરિબળોની અંદર સમાવિષ્ટ કરી શકાય વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો એક લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ આપેલું છે અને એ કાલ્પનિક ઉદાહરણની આંકડાકીય માહિતી છે એ તમારા પુસ્તકમાં આપેલી છે એ તમે જોઈ લેજો એ પુસ્તકની અંદર આપેલું છે કે ટોટલ જે છે એ વસ્તુની નિકાસો પછી સેવાની નિકાસો મૂડી આવકો એકતરફી આવકો પેટા સરવાળો બધું ટોટલ 600 થાય સામે 800 થાય પછી 400 190 1000 જમા બાજુ 1000 ઉધાર બાજુ એટલે ખરેખર એ તમે જોઈ લેજો એમાં કઈ પરીક્ષાની અંદર આ પૂછાવાની શક્યતાઓ ઓછી હોય પણ કહેવાનો અર્થ એ છે કે લેણદેણની તુલા હંમેશા શેમાં હોય છે સમતુલામાં જ હોય છે આમ ખરેખર ખાધ અને પુરાંત હોય પણ એને સમતોલ કરી દેવામાં આવે વર્ષના અંતે અને એ ચાલુ ખાતું મૂડી ખાતું આ બે દ્વારા કાલ્પનિક ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપવામાં આવી સમજૂતી બીજું કઈ નથી બે બાજુ હજાર હજાર કરોડ રૂપિયા છે એ થઈ જાય અને ટોટલ છે એ સરખું થઈ જાય વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે આ તમે લેણદેણની તુલાના ખ્યાલ વિશે જે સમજૂતી છે એ સમજી ગયા છો નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે છેલ્લા મુદ્દા સાથે ફરી મળીશું જય હિંદ દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે